મિત્રો, આજે આપણે જોઈશું, મિત્રો આપણે આજે જોઈશું ધોરણ 10 ગણિતના પેપરનું સોલ્યુશન. મિત્રો, પહેલો પ્રશ્ન એવો હતો કે વિકાસ સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો એ નોટ ઇક્વલ ટુ ઝીરો નું પૂર્ણ રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌ પ્રથમ કયા ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું? તો મિત્રો, એનો સાચો જવાબ આવે છે શ્રીધર આચાર્ય. જો કોઈ સમાંતર શ્રેણી માટે ટી થ્રી એટ, ટી સેવન ચોવીસ, તો ટી ટેન એટલે કે દસમું પદ કયું હશે? તો મિત્રો, એનો જવાબ આવે છે 36. કયો જવાબ આવે છે? 36. જો એક્સ પ્લસ ટુ, થ્રી એક્સ માઇનસ વન, ફોર એક્સ પ્લસ વન એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા, તો મિત્રો એનો જવાબ આવે છે 5. જો ચોથો પ્રશ્ન એવો છે, જો 5 પ્લસ 7 પ્લસ 9 અપ ટુ એન પદો સુધી જો સરવાળો 437 આપ્યો હોય તો એન બરાબર શું આવશે? તો મિત્રો એનો સાચો જવાબ છે 19. જેના બીજ, પાંચમો પ્રશ્ન એવો છે, જેના બીજ માઇનસ 4 અને 3 હોય તેવું ચલ એક્સ નું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા છે, તો મિત્રો નો જવાબ આવે છે બી, બોમ્બે વાળો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો, છઠ્ઠો પ્રશ્ન તમને એવો આપ્યો છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફમાં એક સંગતતા એબીસી સંગતતા ડીએફ સમરૂપતા છે. જો એબી પ્લસ બીસી બરાબર 10 અને ડીઈ પ્લસ ઈએફ બરાબર 12 છે, જો એસી બરાબર 6 હોય તો ડીએફ બરાબર કેટલા થાય? તો મિત્રો એનો સાચો જવાબ છે 7.2. મિત્રો, પ્રશ્ન નંબર 7 એવો છે, ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણા પી નો દ્વિભાજક ક્યુઆર ને એમ માં છેદે છે. પીક્યુ બરાબર 10, પીઆર બરાબર 12, ક્યુએમ બરાબર 8, તો ક્યુઆર બરાબર ખાલી જગ્યા. મિત્રો એનો સાચો જવાબ આવે છે 9.6. ત્રિકોણ એબીસી માં એ એમ એમ એ ડેશ એમ ડેશ બી એટલે કે એ એમ અને બી સમરેખ બિંદુ આપ્યા છે, એ એન એન સી સમરેખ બિંદુ આપેલા છે, રેખાખંડ એ એમ અને બીસી સમાંતર હોય અને એ એમ જેમ એ બી બરાબર 2:3 આપ્યું હોય અને એસી બરાબર 15 હોય તો એનસી શોધવાનો છે. મિત્રો એનો સાચો જવાબ આવે છે 5. મિત્રો, 9માં નંબરનો પ્રશ્ન એવો છે કે ત્રિકોણ એબીસીમાં એક ખૂણો તમને કાટખૂણો આપી દીધેલો છે, એટલે કે ખૂણા બી બરાબર 90 છે અને બી એમ વેજ છે. જો એ બી બરાબર 4√6, એમ એમ એ એમ બરાબર 8 હોય તો એસી બરાબર ખાલી જગ્યા, તો મિત્રોનો જવાબ આવે છે, સાચો જવાબ છે 12. જો 10મો પ્રશ્ન એવો છે કે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં રેખાખંડ એક્સ મધ્યગા છે, એક્સ વાય સ્ક્વેર પ્લસ એક્સ ઝેડ નો સ્ક્વેર 328 અને એક્સ એમ બરાબર 8 હોય તો વાય ઝેડ બરાબર ખાલી જગ્યા. મિત્રોનો સાચો જવાબ છે 10C, એટલે કે 20 જવાબ આવે છે. 11માં ચોરસ એબીસીડીની પરિમિતિ 32 છે, તો વિકિરણ એસી નું માપ ખાલી જગ્યા થાય? તો મિત્રો આપણને ખબર છે કે એનો જવાબ કયો આવશે તમારો, 8√2. હવે જવાબ નંબર, પ્રશ્ન નંબર 12 એવો છે, બહુ સિમ્પલ છે કે એ 3:5 અને બી 8:9 હોય તો રેખાખંડ એ બી નું મધ્યબિંદુ ખાલી જગ્યા છે. તો મિત્રોનો સાચો જવાબ આવે છે ડી, 11/2 અને 7. મિત્રો 13મો પ્રશ્ન એવો છે કે બિંદુઓ 2, 3 અને એ 0 વચ્ચેનું અંતર તમને 3 એકમ આપી દીધેલું હોય, એની કિંમત શોધવાની છે અને એની સાચી કિંમત આવે છે 2. મિત્રો 14મો પ્રશ્ન એવો છે કે એ 0, 0, બી 2, 0, સી 0-2 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો મિત્રો આનો સાચો જવાબ છે સમ બી બાજુ કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ 2, 4, બી 3, 5, 4, 3 ત્રિકોણ એબીસીના મધ્ય કેન્દ્ર શોધવાના હોય તો મિત્રો એનો જવાબ, સાચો જવાબ છે 3 અને 4. 16મો એવો પ્રશ્ન છે કે 5 sin θ બરાબર 4 cos θ હોય તો 10θ બરાબર ખાલી જગ્યા, તો એનો મિત્રો સાચો જવાબ છે 4/5. મિત્રો 17મો પ્રશ્ન એવો છે કે 1 tan θ, 1 sin θ, તો મિત્રોનો સાચો જવાબ છે 1. ત્રિકોણ એબીસી માટે સાઇન બી પ્લસ સી બાય 2, તો મિત્રોનો સાચો જવાબ છે કોસ એ બાય 2. tan 7θ, tan 3θ ઇઝ ઇક્વલ ટુ 1, તો થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, તો મિત્રોનો સાચો જવાબ આવે છે 9. દીવાદાંડી પરથી જોતા દરિયામાં સ્થિર ઉભેલો 2 વાહનો એ અને બી ના અવશિષ્ટ ગુણો અનુક્રમે 25 અને 40 એટલે કે 25 અને 40 છે, તો દીવાદાંડીથી ખાલી જગ્યા. તો મિત્રો આમાં સાચો જવાબ એ કરતા બી નું અંતર કેવું આવવાનું છે, વધારે, એટલે બી જવાબ તમારો સાચો છે. 10 મીટર લંબાઈની, 21મો પ્રશ્ન એવો છે કે 10 મીટર લંબાઈની નિસરણી એ રેખાખંડ એસી દિવાલને ટેકવેલી છે, નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 8 મીટર દૂર હોય તો સાઇન સી બરાબર કેટલા? તો મિત્રો આનો સિમ્પલ જવાબ છે 3/5. એક વૃક્ષના પડછાયાની લંબાઈની વૃક્ષની ઊંચાઈ જેટલી થાય ત્યારે સૂર્યના ઉત્સર્જનનું માપ હંમેશા કેટલું હોય? 45, એટલે મિત્રોનો સાચો જવાબ શું આવે છે? 45. ચતુષ્કોણ એબીસીડીના ચારેય શિરોબિંદુ એક વર્તુળ પર આવેલા છે, જો માપ ખૂણો ડી બરાબર 60 હોય તો માપ ખૂણો બી નું માપ કેટલું હશે? તો મિત્રોનો સાચો જવાબ છે 120. નીચે આપેલ આકૃતિમાં રેખા ટી એ અને રેખા ટી બી સ્પર્શક, જો ટી એ બરાબર 10 અને ખૂણો ટી એ બી બરાબર 60, તો જીવા એબીની લંબાઈ કેટલી થાય?
મિત્રોનો સાચો જવાબ છે 10. મિત્રો 25મો પ્રશ્ન એવો છે કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આંતરે છે તો લઘુચાપની લંબાઈ L = તેનો સાચો જવાબ છે પાઈ આર થીટા / 180. મિત્રો પ્રશ્ન નંબર 26 એવો છે કે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક ચાપની લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તે ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય તો મિત્રોનો જવાબ આવે છે 150. 27મો પ્રશ્ન એવો છે જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા વધારો થાય તો મિત્રોનો જવાબ સાચો જવાબ છે 44%. મિત્રો પ્રશ્ન નંબર 28 બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 9:16 તો પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા હોય તો મિત્રોનો સાચો જવાબ છે 3:4 એટલે કે 3:4. મિત્રો 29મો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર જેનો મિત્ર સાચો જવાબ છે 1/3πr²h. 30મો જવાબ છે 1 રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો મિત્રોનો સાચો જવાબ છે 2πr h એ જવાબ આવે છે. નળાકારનું ઘનફળ 1408 સેન્ટીમીટરનો ઘન અને તેની ઊંચાઈ 7 સેન્ટીમીટર છે તો નળાકારની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો મિત્રોનો સાચો જવાબ છે 8. મિત્રો 32મો પ્રશ્ન નીચે દર્શાવેલ બંધ આકૃતિનું કુલ ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ ક્ષેત્ર થાય તો મિત્રોનો સાચો જવાબ છે 25. કોઈ માહિતી માટે 33મો કોઈ માહિતી માટે ઝેડ બરાબર 20 ને એમ બરાબર 30 હોય તો એક્સ બાર બરાબર કેટલો જવાબ આવશે? મિત્રો તો તમે સૂત્ર લીધે ગણશો તેનો જવાબ આવે છે સાચો જવાબ 35. એમ પ્લસ એક્સ બાર બરાબર 22 અને એમ માઇનસ એક્સ બાર બરાબર 2 તો ઝેડ બરાબર ખાલી જગ્યા તો મિત્રોનો સાચો જવાબ છે 16. નીચે આપેલી આકૃત માહિતીનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે તો મિત્રોનો સાચો જવાબ આવે છે 30 થી 40. મિત્રો 36મો પ્રશ્ન એવો છે કે એક સમતલ પાસે જતાની પર મળતો અંક 3નો ગુણિત થવાની સંભાવના ખાલી જગ્યા છે તો મિત્રોનો જવાબ આવે છે 1/3 એટલે સી જવાબ એનો સાચો છે. 37મો પ્રશ્ન એવો છે કે પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 3/5 તો પી ઓફ સી બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો મિત્રોનો સાચો જવાબ આવે છે 2/5. મિત્રો 38મો પ્રશ્ન પ્રત્યેક 4 ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે તો મિત્રોનો સાચો જવાબ આવે છે 24. 39મો પ્રશ્ન એવો છે કે 2517 ને 6250નું દશાંશ વિસ્તરણ ખાલી જગ્યા અંકો પછી શાંત થશે તો મિત્રો એનો જવાબ આવે છે 5. સાચો જવાબ કયો છે? 5. દ્વિઘાત 40મો પ્રશ્ન એવો છે દ્વિઘાત બહુપદી ખાલી જગ્યાના શૂન્ય 4 અને 3 છે તો મિત્રોનો જવાબ આવે છે બોમ્બે એટલે કે x²-7x+12. 41મો પ્રશ્ન એવો છે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 40x² + 11x - 63x + 2 વડે ભાગતો મળતી શેષ તો મિત્રોનો જવાબ આવે છે 75. 42મો પ્રશ્નનો જવાબ એવો જ પ્રશ્ન એવો છે કે આલ્ફા બીટા અને ગેમા ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ x³+bx² + cx + d ના એ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય હોય તો એ 1/α + 1/β + 1/γ બરાબર ખાલી જગ્યા તો મિત્રોનો જવાબ આવે છે સી એટલે કે -c/d. 43મો પ્રશ્ન એવો છે 3x + 2y = 7 અને 2x + 3y = 3 હોય તો x - y = ખાલી જગ્યા છે તો મિત્રો લોપની રીતે તમે ગણશો તેનો મિત્રો જવાબ આવે છે 4. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશમનો અંક 4 હોય તો તે સંખ્યા કઈ હોય તો મિત્રોનો સાચો જવાબ છે 40+x. પ્રશ્ન નંબર 45 વિચલ સુરેખ સમીકરણ 2x - y = 5 નો એક ઉકેલ ખાલી જગ્યા છે તો મિત્રોનો સાચો જવાબ આવે છે 3 અને 1 એટલે કે એ જવાબ તમારો સાચો છે. 46મો પ્રશ્ન એવો છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x + 3 x∈R નો આલેખ ખાલી જગ્યા છે મિત્રોનો આ જવાબ શું આવે? સાચો જવાબ છે રેખા. 47મો પ્રશ્ન એવો છે સમીકરણ યુગ્મ 5x - 5y - 5 અને 3x/2 - 3y/2 + 3/2 = 0 નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે મિત્રોનો જવાબ આવે છે અનંત ગણ. પછી 48મો પ્રશ્ન એવો છે કે kx²-4√5x + 5 = 0 નો એક ઉકેલ √5 હોય તો k = ખાલી જગ્યા તો મિત્રોનો જવાબ આવે છે 3. 49મો પ્રશ્ન જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણ વાસ્તવિક અસ્તિત્વ ન ધરાવે તો મિત્રોનો જવાબ આવશે સાચો જવાબ છે d < 0. 50મો પ્રશ્ન એવો છે કે દ્વિઘાત સમીકરણ 25x²-10x + 1 = 0 માટે વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે તો મિત્રોનો સાચો જવાબ છે 0. આશા કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે.